कच्छ जिल्लाना असरग्रस्त विस्तारोमां एनडीआरएफनी टीम कार्यरत छे। एनडीआरएफनी टीम द्वारा लोकोनुं रेस्क्यू करवामां आव्युं। मांडवीना बगीचा बाग विस्तारमां फसायेला लोकोनुं रेस्क्यू करवामां आव्युं। वावाझोडाना कारणे पाणी भरायेला विस्तारोमांथी रेस्क्यू हाथ धरवामां आव्युं। भारे वरसादथी बगीचा बाग नगरपालिका विस्तारमां पाणी भरायेला जोवा मळ्या। ऑनलाइन पर संवाददाता गौतम जोड़ाई गया। गौतम जणावशो कि कच्छ में बिपोरजोई भारे असर वर्ताई छे। असरग्रस्त तमाम विस्तारों में एनडीआरएफ की टीम कार्यरत होय तेवा दृश्यो जोवा मळी रह्या छे। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે કહી શકાય કે અત્યારે હાલ જે ચોક્કસ વાવાઝોડું જે છે તેની અસર વર્તાઈ રહી છે, સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। તમામ વચ્ચે કહી શકાય કે અનેક લોકોને શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તે અંતર્ગત કેટલાક લોકો જે છે તે ફસાયા હતા। આ ફસાયેલા લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કહી શકાય કે છ લોકોનું રેસ્ક્યુ જે છે તે માંડવી વિસ્તારમાંથી કરવામાં આવ્યું હતું, કે જે માંડવીના બાગ બગીચા નગરપાલિકાની અંદર જે ફસાયેલા હતા ત્યાં પાણી ભરાયેલું હતું અને તેમાંથી એનડીઆરએફની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષિત સ્થળે ખસેવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી હતી। જી, અને ખાસ કરીને જે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તે તમામ લોકોને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે? ચોક્કસથી, જે અત્યારે હાલ છ લોકો જે છે તે માંડવીના જે નગરપાલિકાનો જે ગાર્ડન છે તેમાં ફસાયા હતા અને તેમાંથી તેમને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવે છે। જોકે માંડવી ખાતે પણ એક શેલ્ટર હોમ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને તમામ લોકો જે ફસાયા હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી અને તે તમામ લોકોને અત્યારે હાલ જે શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યું છે માંડવી ખાતેનું ત્યાં લઈ જવામાં આવ્યા છે। જી બિલકુલ ગૌતમ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો માંડવીના બગીચા બાગ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એનડીઆરએફની ટીમ દ્વારા વાવાઝોડાના કારણે પાણી ભરાયેલા વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારે વરસાદથી બગીચા બાગ નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે।